હાલ જામનગર શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને સ્ટ્રીટ લાઇટોની પણ અનેક ફરિયાદો લોકોએ વારંવાર કરી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવતા વિપક્ષના સભ્યો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી સત્તા પક્ષની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં ફાટી નીકળેલા રોગચાળા અને સ્ટ્રીટ લાઇટની વ્યાપક ફરિયાદોના લોકોના પ્રશ્નને વાચા આપવા મહાનગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી સત્તા પક્ષની આંખ ઉગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિવિધ સૂત્રો લખેલા બેનરો શરીરે પહેર્યા હતા અને માથા ઉપર બેટરી સંચાલિત લાઇટો લગાવી સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ લેતા ભારે કુતૂહલ સર્જાયું હતું. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે બપોરે મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી. શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમજ હજારો સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સત્તાધારી પક્ષનું ધ્યાન દોરવા માટે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ મેયર ચેરમેન રાજીનામું આપી નગરને રોગચાળામાંથી મુક્ત આપો વગેરે જેવા સૂત્રો લખેલા બેનરો અને માથે બેટરી સંચાલિત લાઇટો પહેરી હતી. જામનગરમાં ગુલાબનગર માર્ગ મહાનગરપાલિકા દ્વારા ડેવલપ કરવામાં આવેલ ગ્રીન બેલ્ટ ગાર્ડનને સરખાવ રખરાવ જાળવણી માટે ચેમ્બર ઓફ કોમર્સને 3 વર્ષ માટે સુપ્રત કરવાની દરખાસ્ત મંજૂરી કરવામાં આવી હતી. આ 10,000 ચોરસ મીટર જગ્યામાં મહાનગરપાલિકાએ 20,000 રોપાનું વાવેતર કર્યું છે. હર્ષલ ખંધેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZS TV, જામનગર. જનરલ બોર્ડ પછી કર્યું છે કે કોઈ કોઈના પ્રશ્નની ચર્ચા રાખી